Hello students, good morning. How are you all? चलो आज आप स्टैंडर्ड 4 नो इंग्लिश सीखीशू तेनो यूनिट 1। आज आप यूनिट 1 सीखवानु छे गेट अप एंड डांस। चलो तो हवे आपणे तेने एक्टिविटी 1 शीखीशू। मैं चित्रमां ने लाइनमां जोता जजो अने इंग्लिश अने गुजराती बे शीखता जजो। गीत छे होप अ लिटल। होप एटले एक पगे कूदवू अने लिटल एटले थोड़ू। थोड़ू एक पगे कूदो। चलो तो आपणे पहेलेथी जोईए होप अ लिटल એટલે થોડું એક પગે કૂદો। પછી લખેલું છે બીજી લાઈનમાં જમ્પ અ લિટલ એટલે થોડું કૂદો। લિટલ એટલે થોડું અને જમ્પ એટલે કૂદવું। પછી છે 1 2 3 એટલે 1 2 અને 3। ચાલો પછી છે રન અ લિટલ। રન એટલે દોડવું, લિટલ એટલે થોડું। થોડું દોડો। સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે કૂદવું અથવા દોરડું કૂદવું। સ્કીપ અ લિટલ એટલે થોડું દોરડું કૂદો। ટેપ યોર નીઝ, નીઝ એટલે ઘૂંટણ, તમારા ઘૂંટણ પર ટપલી મારો। પછી છે બેન્ડ અ લિટલ, બેન્ડ એટલે વાળવું અને લિટલ એટલે થોડું, થોડું વાળો। પછી છે સ્ટ્રેચ અ લિટલ, થોડા સીધા થાઓ। પછીની લાઈન છે નોડ યોર હેડ, હેડ એટલે માથું, નોડ એટલે ધૂણાવો અથવા નમાવો, તમારું માથું નમાવો। પછી છે યોન અ લિટલ, યોન એટલે વગાશું અને લિટલ એટલે થોડું, થોડું વગાશું ખાઓ। પછી છે સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે ઊંઘવું, થોડું ઊંઘો। પછી છે ઇન યોર બેડ, બેડ એટલે પલંગ, તમારા પલંગમાં એટલે કે તમારા પલંગમાં થોડું ઊંઘો। ચાલો તો તમને હવે હોપ અ લિટલ આટલું સમજાઈ ગયું હશે અને સાથે સાથે સ્પેલિંગ છે તો તેનું ગુજરાતી પણ આવડી ગયું હશે, બધા ચિત્ર તમે જુઓ જ છો। ચાલો હવે આપણે શીખવાનું છે એક્ટિવિટી 2। સ્પેલિંગ લખેલા જ છે, આપણે આનું ગુજરાતી શીખતા જશું। પહેલું છે સ્ટેન્ડ અપ એટલે ઊભા રહો, નીચે નીચે જોતા જાશું અને ગુજરાતી શીખતા જાશું। તેની નીચે છે સીટ ડાઉન એટલે બેસો। તેની નીચે છે ઈટ, ઈટ એટલે ખાવું। તેની નીચે છે સ્લીપ, સ્લીપ એટલે સૂવું। તેની નીચે છે ડ્રિંક, ડ્રિંક એટલે પીવું। તેની નીચે છે રન, રન એટલે દોડો। તેની નીચે છે ટોક, ટોક એટલે બોલવું અથવા વાતો કરવી। પછી છે યોન,
યોન એટલે બગાસું ખાવું. એટલે બાજુમાં જોશું લાફ, લાફ એટલે હસવું. પછી છે જમ્પ, જમ્પ એટલે કૂદવું. પછી છે ક્લેપ યોર હેન્ડ્સ, એટલે કે તમારા હાથથી તાળી પાડો. પછી છે ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો. પછી છે શો યોર ટીથ, તમારા દાંત જુઓ. પછી છે ઓપન યોર બુક, તમારી બુક ખોલો. પછી છે કમ હિયર, એટલે અહીંયા આવો. પછી છે ક્લોઝ યોર બુક, તમારી બુક બંધ કરો. ચલો એક્ટિવિટી ટુના જે સ્પેલિંગ છે આપણે હવે શીખી ગયા, એટલે આપણને હવે આવડતું હશે. ચાલો હવે આપણે શીખવાનું છે એક્ટિવિટી થ્રી. ચાલો જે લખેલું છે એ હું વાંચું છું. ચાલો હવે એક્ટિવિટી થ્રીમાં છે રાજા સેસ, એટલે રાજા કહે છે ટચ યોર હેડ, તમારું માથું અડો. પછી છે ટચ યોર નોઝ, એટલે કે ટચ યોર નોઝ એટલે કે તમારા નાકને અડો. પછી છે પ્લીઝ ઓપન યોર લિપ્સ, એટલે કે તમારા હોઠ ખોલો. પછી છે ક્લોઝ યોર આઈસ, કે તમારી આંખ બંધ કરો. પછી છે ટચ યોર ઇયર વિથ લેફ્ટ, ઇયર એટલે કાન. ટચ યોર ઇયર એટલે કે તમારા કાનને વિથ લેફ્ટ હેન્ડ, લેફ્ટ એટલે કે ડાબા, તમારા ડાબા હાથથી તમારા કાનને પકડો. પછી છે પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર, એટલે કે તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. પછી છે રેઝ યોર હેન્ડ, એટલે કે તમારો હાથ ઊંચો કરો. પછી છે ટર્ન રાઇટ, એટલે કે જમણી તરફ ફરો. પછી છે ટર્ન લેફ્ટ, એટલે કે ડાબી તરફ ફરો. ચાલો તો હવે તમને એક્ટિવિટી થ્રી છે એ આવડી ગઈ હશે. ચાલો હવે આપણે શીખવાનું છે એક્ટિવિટી ફોર. તેમાં તમને અંગોના નામ આપેલા છે, તો એ તમને આવડતા જ હશે, તો પણ આપણે આજે ફરીથી જોઈ લઈએ. ચલો આપણે આજે પહેલી બાજુથી શરૂઆત કરીએ. પહેલાં લખેલું છે હેર, હેર એટલે વાળ. સુનિલ લાઈક શોર્ટ હેર, એટલે કે સુનિલને ટૂંકા વાળ ગમે છે. નીચે છે નોઝ, નોઝ એટલે નાક. તમને બધી બાજુ એરા આપેલા જ છે અને નીચે નામ પણ લખેલા છે. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સુનિલ છે તે નાક વડે સૂંઘે છે. પછી છે લિપ્સ, લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ, તેના હોઠ લાલ છે. પછી છે ટીથ, ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, એટલે કે તે તેના દાંત વડે સફરજન ખાય છે. પછી છે નેક, નેક એટલે ગરદન. ધીઝ ઇઝ સુનિલ્સ નેક, એટલે કે આ તેની ગરદન છે.
પછી આવે છે ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ, આ તેની છાતી છે. પછી છે સ્ટમક એટલે કે પેટ. સુનિલ એટ થ્રી બનાનાસ, હિઝ સ્ટમક ઇઝ ફૂલ. સુનિલે ત્રણ કેળા ખાધા, તેનું પેટ ભરેલું છે. સ્ટમક એટલે પેટ, ફૂલ એટલે ભરેલું. પછી છે નેલ, નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન, એટલે કે સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. પછી છે ની, ની એટલે ઘૂંટણ. હી હેઝ ટુ નીઝ, તેને બે ઘૂંટણ છે. પછી છે ટો, ટો એટલે અંગૂઠો. ધીઝ ઇઝ હિઝ ટો, એટલે કે આ તેના પગનો અંગૂઠો છે. પછી છે હીલ, હીલ એટલે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ, તે તેની એડી પર ઊભો રહી શકે છે. નીચે છે ફૂટ, ફૂટ એટલે પગ. ધીઝ ઇઝ હિઝ ફૂટ, કે આ તેનો પગ છે. ચલો હવે આપણે બાજુમાંથી જોઈએ. છે હેડ એટલે કે હી ઇઝ સુનિલ, કે તે સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ, આ તેનું માથું છે. પછી છે આઈ, આઈ એટલે આંખ. સુનિલ હેઝ ટુ આઈસ, એટલે કે તેને સુનિલને બે આંખો છે. પછી છે ઇયર, ઇયર એટલે કાન. હી હેઝ ટુ ઇયર્સ, તેને બે કાન છે. ચાલો પછીનું છે, સ્પેલિંગ છે સી એચ આઈ એન, એટલે કે ચીન. ધીસ ઇઝ હિઝ ચીન, એટલે કે આ તેની હડપચી છે. જે એરા મારેલા છે ત્યાં તમારે જોવાનું છે. પછી છે શોલ્ડર, શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, કે તે તેનું દફતર તેના ખભા ઉપર ઉચકે છે. પછી છે ફિંગર એટલે આંગળીઓ. હી હેઝ ટેન ફિંગર્સ, તેને દસ આંગળીઓ છે. પછી છે આર્મ્સ, એટલે કે આપણે કહીએ ને બાવણા, તે. હી કેન લિફ્ટ 10 કેજી, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, કે તે 10 કિગ્રા ઉચકી શકે છે, તેને મજબૂત હાથ છે. પછી છે એલ્બો, એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો, ગઈકાલે તે પડી ગયો, તેની કોણીને ઈજા થઈ. એટલે પછી છે વેસ્ટ, તેમાં નીચે લખેલું છે વેસ્ટ એટલે કે તમને એરો આપેલો જ છે કમર. હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ, કે તે તેની કમર પર પટ્ટો પહેરે છે, કે તેના પપ્પા છે તે કમર પર પટ્ટો પહેરે છે. પછી છે લેગ, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેના પગ મજબૂત છે. ચાલો તો હવે તમને બોડી પાર્ટ્સના નામ જે લખેલા છે તે તમને હવે સમજાઈ ગયું હશે, મને આવડી પણ ગયું હશે. ચાલો હવે આપણે કરવાની છે એક્ટિવિટી
फाइव। चलो शू लखेलू अपने चित्र जोता जासू अने करता जासू। पेलू है हेन्ड्स अप, जाजो हेन्ड्स अप एटले के हाथ ऊंचा करो। चित्र में आपेलू है, बाजू में बीजू चित्र है, तमारे बाजू बाजू में जत जानू के हेन्ड्स डाउन एट हाथ नीचा करो, अप एटले ऊंचा करवा, डाउन एटले नीचा करवा। बीजा में है हेन्ड्स ऑन वेस्ट, वेस्ट एटले कमर, कमर पर हाथ, बाजू में है सीट डाउन एटले कि नीचे बेसी जाओ। चलो हवे पछीनुं चित्र जुओ, बेंड राइट एटले कि जमणी तरफ वड़ो, राइट एटले जमणी, लेफ्ट एटले डाबी, बेंड राइट एटले जमणी तरफ वड़ो, बेंड लेफ्ट एटले डाबी तरफ वड़ो। चलो पछी छे हेन्ड्स टू ध साइड्स, चलो हेन्ड्स टू ध साइड्स एटले कि बन्ने बाजू हाथ, वन टू थ्री होप एक बे त्रण कूदो, त्रण गणीने कूदवानुं छे। नीचे छे वन टू थ्री स्टॉप एटले के एक बे त्रण स्टॉप एटले के थोभो, स्टेन्ड स्टील एटले के स्थिर ऊभा रहो, समझाई गयू? स्टेन्ड एटले ऊभा रहो और स्टील एटले के स्थिर। चलो एक्टिविटी फाइव तमने समझाई गई, आपणे शीखवानुं छे एक्टिविटी सिक्स। तमने जे बाजूमां लखेलुं छे तेवी रीते तमारे जाते एक्टिविटी घरे करवानी छे, चित्रमां पण आपेलुं छे के राइड अ बाइसिकल એટલે સાયકલ ફેરવો। પછી છે નીચે જમ્પ અપ હાઈ, ચલો આ તો આપણે શીખ્યા રાઈડ અ બાયસિકલ એટલે કે સાયકલ ફેરવો, પછી શું એવું જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો મારો, પછી એવું ઓપન ધ ડોર દરવાજો ખોલો, પછી છે કિક ધ બોલ દડાને લાત મારો, પછી છે રાઇટ ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખો, અને ચાલો છેલ્લું છે રીડ યોર બુક એટલે તમારી બુક વાંચો। સામે સામે જોડકા જેવું છે એટલે કે ચિત્ર પણ અલગ છે, સામે લખેલું પણ અલગ છે, બાજુમાં તમારે લખવું હોય તો પણ લખી શકાય અને જોડવું હોય તો પણ જોડી શકાય। તો આપણે આજે શીખ્યા એક્ટિવિટી વન ટુ સિક્સ, ચાલો તમને એ બધી એક્ટિવિટી સમજાઈ ગઈ હશે, બધી જ એક્ટિવિટી તમારે જાતે ઘરે કરવાની છે। તો મને એવી આશા છે કે આ વિડીયો તમને બહુ જ ગમ્યો હશે અને સાથે સાથે ઇંગ્લિશ પણ આવડી ગયું હશે। નવા નવા સ્પેલિંગ શીખતા રહો અને સમજતા રહો। થેન્ક યુ।